नमस्कार, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં શાળા દ્વારા ફીમાં ડબલ વધારો કરી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતની અંદર શાળામાં એકાએક ફી વધારો કરાયો. સુરતની એસડી જૈન શાળા દ્વારા ફીમાં ડબલ વધારો કરી દેવામાં આવ્યો અને તેના આક્ષેપો સાથે જે વાલીઓ છે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વાલીઓ એફઆરસીની ઓફિસે ધરણા પર બેઠા હતા. એફઆરસી સભ્યોની ગાડી અટકાવી દેવાયોનો પ્રયત્ન કર્યો અને ગાડી અટકાવી તેવોએ દેખાવ કર્યા હતા. સંવાદદાતા સંજય જોડાઈ ચૂક્યા છે. સંજય, જે રીતે કહી શકાય કે ફીમાં વધારો, વાલીઓનો વિરોધ. એફઆરસી સામે ઘણા વર્ષોથી વાલીઓ રજૂઆતો કરી રહ્યા છે. ફી વધારા સામે સુરતમાં જે ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી ઉઘરાવવામાં આવતી હતી તેનો વિરોધ કરવામાં આવતો હતો અને કેટલીક શાળાઓને વધારાની જે ફી તેમણે ઉઘરાવી છે એ વાલીઓને પરત કરવા માટે પણ સૂચનાઓ એફઆરસી દ્વારા આપવામાં આવી હતી. પરંતુ ઘણા વર્ષોથી જે સ્કૂલો છે તેઓ વધારાની ફી પરત નથી આપી રહી. વારંવાર ની સૂચના એફઆરસી આપી, વારંવાર વાલીઓએ રજૂઆત કરી, પરંતુ એફઆરસી નું જાણે કઈ ના ઉપજતું હોય એ રીતે ખાનગી સ્કૂલો એફઆરસી ને ગાંઠતી નથી અને તેની સૂચના પણ અમલ નથી કરવામાં આવતો. એટલે ફરી એક વાર વાલીઓ એફઆરસી ની ઓફિસ પહોંચ્યા હતા અને તેઓએ દ્વારા મક્કમ કામગીરી કરવામાં આવે, વાલીઓને ફી પરત મળે, કેવી દિશામાં કામગીરી થાય તેની રજૂઆતો કરી હતી અને ધરણા પ્રદર્શન કરવા તેઓ બેસી ગયા હતા અને ફરી કોઈ વાર સ્કૂલો જે છે એ ફરી ફી વધારો ન કરે એ પણ રજૂઆત વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો સંજય, જે રીતે વિગતો આપી છે તે અનુસાર ગાડી રોકીને વાલીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા, વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. हम क्या इनके नौकर हैं? हम किसके नौकर हैं? हम इनके नौकर हैं कि ये हमारे हैं? हम टैक्सपेयर का पैसा है, ये जो एफआरसी बनी है ऐसे नहीं होता है. हम क्या पागल हैं? घूम रहे ऐसे कितनी बार काट के क्या रहे? इतनी देर से अंदर बैठे थे, अरे भाई.